नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट टाइम आपणे स्वाध्यायना दाखलाओनी चर्चा करी थी, बराबर। आजे आपणे डिस्कस करीशुं उदाहरणना दाखलाओ। काले आपणे जे छेल्लुं एक्जाम्पल जे जोयुं हतुं जुपिटरवाळुं, एटले के गुरुग्रहनुं जे आपणे उदाहरण जोयुं हतुं कि भाई पृथ्वीथी गुरुग्रहनुं अंतर केटलुं होई शके, बराबर। एनी अंदर आपणे दृष्टिस्थान भेदनी रीतनो उपयोग कर्यो हतो, बराबर। एना उपरना आजे एक्जाम्पल जोवाना छे। અને પેલું જે તમને 2.1 એક્ઝામ્પલ આપેલું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર। ખાસ ધ્યાન રાખજો, એની અંદર કેટલીક હિન્ટ આપેલી છે અને એક્ઝામ્પલ છે એની રકમ હું વાંચું છું, બરાબર। એટલે રકમની તમારે ચિંતા કરવા જેવી નથી, પરંતુ મેં કીધું એ પ્રમાણે જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે NCERTની ટેક્સ્ટબુક તમારી જોડે રાખજો। એટલે પહેલાં તમારે રકમ લખવાની છે અને પછી મારું જે સોલ્યુશન હોય એ લખવાનું છે, બરાબર। ચલો ઉદાહરણ નંબર 2.1। નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો, બરાબર। એક ડિગ્રી, પછી બીજું આપ્યું છે એક મિનિટ, અને ત્રીજું આપ્યું છે એક સેકન્ડ, બરાબર। અને હિન્ટ તમને આપેલી છે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન। ફર્સ્ટ આપણે એક્ઝામ્પલનો ફર્સ્ટ પાર્ટ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π બરાબર રેડિયન। 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન, બરાબર। માટે આપણે એવું કહી શકાય કે એક સર્કલ તમે જ્યારે ફરો છો, મેથ્સવાળા સ્ટુડન્ટને તો મોસ્ટલી ખબર હશે, બરાબર, કે અહીંયાથી આપણે સ્ટાર્ટઅપ કરીએ અને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ એક સર્કલ કમ્પ્લીટ કરીએ એટલે 2π રેડિયન જેટલું આપણે કવરઅપ કર્યું કહેવાય, બરાબર। માટે એવું કહી શકાય કે જો મારે એક ડિગ્રી લેવું છે, આમાંથી એક ડિગ્રી લેવું છે તો કેટલા થાય, તો 2π ડિવાઈડ બાય 360 રેડિયન, અહીંયાથી આપણે 180, ચલો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાય બાય 180 રેડિયન, પાય બાય 180 રેડિયન, બરાબર ને। તો 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાય બાય 180 રેડિયન। હવે પાય બાય 180 છે અને આપણે કેલ્ક્યુલેટરમાં એનું કેલ્ક્યુલેશન કરીએ તો 3.14 અને ડિવાઈડ બાય 180, આન્સર આપણી જોડે આવશે 0.01744, બરાબર। માટે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1.74 10^-2 રેડિયન, એ ક્લિયર થયું આપણી જોડે, બરાબર। હવે સેકન્ડ તમને જે આપેલું છે, બીજી હિન્ટ તમને જે આપેલી છે, અમે એવું કીધું છે કે એક ડિગ્રી બરાબર 60 અને ઉપર ડેશ આપ્યું છે। યાદ રાખજો, ડેશને આર્ક કહેવામાં આવે છે, મિનિટ કહેવાય, એટલે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ। માટે એવું લખી શકાય, આનાથી ઉલટું લખીએ, 60 મિનિટ બરાબર 1 ડિગ્રી, માટે 1 મિનિટ બરાબર આ 60 ક્યાં જતા રહે, નીચે, તો 1 ડિગ્રી અને ડિવાઈડમાં 60 થઈ જાય, બરાબર। માટે 1 ડિગ્રી બરાબર 1 ડિગ્રી, એની વેલ્યુ આપણને ખબર છે 1.74 10^-2 અને ડિવાઈડ બાય 60, માટે 1 મિનિટ તમને જે આપેલું છે, બરાબર, સોરી 1 મિનિટ, હો અહીંયા 1 મિનિટ વંચાશે આને, તો 1 મિનિટ છે એને આપણે કરીએ તો 1.74 અને ડિવાઈડ બાય 60, 0.029 × 10^-2 મતલબ એવું કહી શકાય કે 2.9 × 10^-4, અને આ ફરીથી શેમાં કન્વર્ટ થયું, તો જોજો ખાસ, આપણે શેમાં 1 મિનિટ છે ને ડિગ્રીની અંદર કન્વર્ટ કરેલું છે, એટલે 2.9 જે સમથિંગ આપણો આન્સર આવે છે, બરાબર, એ કેમાં આવશે, રેડિયનમાં આવશે, એટલે આ ફરીથી આપણે પાછું રેડિયનમાં આપણે આન્સર મળશે, બરાબર। એટલે આપણો સેકન્ડ આન્સર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણે। ચલો એની પછી આગળ જઈએ, સી નંબર આપેલો છે, બરાબર। સી નંબરની અંદર હિન્ટ શું હતી, તો કે ભાઈ 1 મિનિટ હોય તો એના સેકન્ડ કેટલા થાય,
तो ऑब्वियस 60 सेकंड थाय बराबर, एक मिनिट हो तो एना सेकंड के 60 सेकंड। फरी उलटू लखीए कि भाई 60 सेकंड हो तो एक मिनिट माटे, एक सेकंड हो तो एक अने डिवाइड बाय 60 बराबर, एक मिनिट अने डिवाइड बाय 60। हवे एक मिनिटना रेडियन आपणे जाणीए छे आपणी पासे अहीं छे तो 2.9 इंटू 10^2 केटला छे -4 अने डिवाइड बाय 60 करीशू तो आपने एक सेकंड छे नी वेल्यू मळशे। तो 2.9 डिवाइड बाय 60, 2.9 डिवाइड बाय 60 तो 0.0483 इंटू 10^-4 बराबर। आ पॉइंट ने अपने आ साइड लई जाइए तो 1" इज इक्वल टू 4.833 इंटू 10^-6 अने सेमा कन्वर्ट थशे रेडियन में बराबर। तो घणी वक्त बराबर 0.483 समथिंग तमने आपेलू छे, घणी वक्त आने 0. राउंड अप में आ रीते पण लखाय छे 0.85 बराबर ने, 0.85 इंटू 10^-6 रेडियन एप्रोक्स। હવે કન્ફ્યુઝન એ થાય કે તમે એમ કહેશો કે સર અહીંયા આપણે 0. તમને જે કિંમત આપેલી છે એટલે કે અહીંયા 4.833 કિંમત આપી અને તમે 4.55 કઈ રીતે લખી શકો, તો એમનું હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, હું તમને કેલ્ક્યુલેટરમાં થોડું સમજાવીશ। જો આપણે જે આન્સર અહીંયા મેં કેલ્ક્યુલેટરની અંદર મેળવેલો છે, આન્સર છે 0.048333। આપણે ઘણી વખત શું કરતા હોઈએ, આ કેલ્ક્યુલેટરના જે પાછળના જે ડિજિટ છે લગભગ 2 કે 3 સુધી જતા હોઈએ મોસ્ટલી, પણ આ પાછળના ડિજિટ હોય બધાને ઇગ્નોર કરતા હોઈએ બરાબર। તમારે શું કરવાનું છે કે એકદમ એક્યુરેટ આન્સર લાવવા માટે આ પાછળના બધા ડિજિટ છે એને કાઉન્ટ કરવાના છે બરાબર। તો પાછળના બધા ડિજિટ, આગળના બધા કેલ્ક્યુલેશનની વાત કરું છું, એ નંબર અને બી નંબરની વાત કરું છું, તો એની અંદર તમે બધા જ ડિજિટ જો કાઉન્ટ કરશો તો તમને એક્યુરેટ આન્સર એટલે કે 0.485 સમથિંગ મળશે। તમે જ વિચારો કે પોઈન્ટ પછીના અમુક જે આંકડાઓ હોય છે અમે 3 સુધી જ લઈએ તો બીજા આ જે પાછળના જેટલા ડિજિટ છે એની કોઈ વેલ્યુએશન રહેતી નથી અને એને ઓલવેઝ આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ બરાબર। એને ઇગ્નોર કર્યા સિવાય જો તમે ટોટલ એ બધા જ ડિજિટ લઈ અને કેલ્ક્યુલેશન કરો તો તમને 100% અહીંયા આઉટપુટ મળી શકે બરાબર। કેમ આવું આ એક્ઝામ્પલમાં કર્યું એ પણ તમને સમજાવું, કારણ કે આ બધી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે। હું તમને જ્યારે પણ પૂછું કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, તો તમારે યાદ રાખવાનું છે 1.74 × 10^-2 પછી હું તમને એમ પૂછું 1 મિનિટ બરાબર કેટલા રેડિયન, તો 2.9 × 10^-4 એટલે આમાં -2 અને આમાં -4 એમ પૂછું કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન, આગળ આવશે આપણે આગળના જ એક્ઝામ્પલમાંનો ઉપયોગ કરીશું, તો 4.85 × 10^-6 રેડિયન બરાબર। ખાસ ધ્યાન રાખજો આ પ્રમાણની કેલ્ક્યુલેશન કરવામાં બરાબર। એટલે ઉદાહરણ નંબર 2.1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ચલો 2.2 એમાં ખાસ ધ્યાન રાખજો બરાબર। એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે। હવે સામે કોઈ મિનારો હશે એનું અંતર કેટલું છે એને ખબર નથી એટલે એ અંતર નક્કી કરવા માંગે છે બરાબર। આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહી બરાબર। હવે વ્યક્તિ અહીંયા એ પોઈન્ટ આગળ ઊભો રહે છે અને મિનારો છે એવું માનો કે અહીંયા સી પોઈન્ટ આગળ છે બરાબર। આ એની દ્રષ્ટિ રેખા કહી શકાય, આગળ એની જોવાની જે દૂર રહેલી વસ્તુ એટલે કે કોઈ મિનારો ગમે તેટલા અંતરે હોય જે આપણે ખબર નથી એટલે એને અહીંયાથી કોઈ દૂર રહેલી વસ્તુ છે એના માટે આગળ પણ આપણે આને એરા તરીકે દર્શાવેલ છે અહીંયા। આ વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એ સીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓને નિહાળે છે। હવે જુઓ
आनी सीधी रेखा में दूर रहेली वस्तु ओ आ दिशा में है एने निहाळे छे। आ व्यक्ति है अँ आप ड्रॉ पण करी दईए बराबर ने। आ व्यक्ति है ये अहीं ऊभो है अने आ रीते निहाळे छे ऊपर नी साइड बराबर। मिनारो छे सी बिंदु आगळ। चलो त्यारबाद व्यक्ति ए सी ने लंब दिशा में हवे ए सी ने तो आ ए सी ने लंब दिशा में लंब एटले अहींया 90 नो खूणो बने। चलो लंब दिशा में केटलू अंतर चाले छे पोते केटला अंतर चाले छे 100 मीटर चाली ने बी बिंदुए पहुँचे तो अहींया 100 मीटर छे अने अहींया बी बिंदु आगळ पहुँचे छे बराबर। हवे शुं थाय छे तो बी स्थाने थी व्यक्ति वस्तु ओ अने मिनारा सी ने निहाळे छे। हवे अहींया बे रीते एक तो वस्तु ओ ए तो दूर रहेली वस्तु छे अने बीजा मिनारा ने पण निहाळे छे એટલે આ રીતે આ મિનારો એટલે આ એની એક દ્રષ્ટિ રેખા થઈ બરાબર। અહીંયા ચાલીને જાય છે 100 મીટર એટલે અહીંયા પણ નિહાળે છે બરાબર। તો એનો મીનિંગ શું થાય બરાબર કે વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બી ઓ બરાબર એટલે આ ઉપરની સાઈડની આપણે જે આ આ દિશાની વાત કરે છે બી ઓ અને એ ઓ એકરૂપ બને છે જો એ ઓ બરાબર એ અને ઓ આ વસ્તુ આ સાઈડ છે અને બી થી ઓ એટલે વસ્તુ આ બંને એકરૂપ બને છે બરાબર। પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી 40ના ખૂણે છે બરાબર। સીની સીધી દ્રષ્ટિરેખા એ મૂળ દ્રષ્ટિરેખાથી 40ના ખૂણે છે એનો મતલબ તમને થીટા આપેલો છે બરાબર। તો થીટા તમને કેટલો આપેલો છે 40 ડિગ્રી। તો અહીંયા જે પણ ખૂણો બને છે તો તમે જાણો છો આ યુગ્મ કોણ થાય હાય કે નહીં તો અહીંયા થીટા હોય તો આ પણ કેટલો થાય થીટા બરાબર। એટલે દ્રષ્ટિરેખા સાથેનો ખૂણો બની ગયો બરાબર। અહીંયા વ્યક્તિ હતો ત્યારે ઉપરની સાઈડ અને અહીંયા જ્યારે વ્યક્તિ છે ત્યારે ઉપરની સાઈડ એટલે બંને સાથે દ્રષ્ટિરેખા સાથેનો ખૂણો તમને થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 40। તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી સીનું અંતર નક્કી કરો એટલે એસી તમારે શોધવાનું છે બરાબર। એટલે એસી આપણે શોધવાનું થાય અંતર। ચલો અહીંયા તમને ખૂણો આપેલો છે તો આની અંદર તમે ધોરણ 10માં ભણી ગયા કે આ થીટાની કઈ બાજુ કહેવાય સામેની તો આ સામેની અને શોધવાની છે પાસેની તો સામેની અને પાસેની જે ત્રિકોણમિતીય વિધેયમાં આવતું હોય એ વિધેય છે આપણી પાસે ટેન તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની છેદમાં પાસેની બરાબર। ચલો ટેન કેટલા છે આપણી જોડે 40 બરાબર। એ બી એ બી છે આપણી જોડે 100 અને એ સી એ સી બરાબર તો એ સી ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય 10 40 હવે તમને ક્વેશ્ચન થશે કે 10 40ની વેલ્યુ કઈ રીતે આપણે મેળવીશું બરાબર। આપણી જોડે 10 45 હોય તો બરાબર છે પણ 10 40 એટલે આપણા માટે થોડું અલગ લાગે તો 10 40 માટે 10 40 sin 40 કે આવી કોઈ પણ વેલ્યુ ત્રિકોણમિતીય વિધેયની આવે છે તો તમારી બુકની પાછળ જો બુકની પાછળ ના હોય તો એક તમારું આખું એક ટેબલ આવે છે જેને આપણે લોગ ટેબલ કહેવાય બરાબર। એની અંદર નેચરલ ટેન્જન્ટમાં જવાનું હું અહીંયા તમને બતાવું છું જો આ રીતે હેડિંગ હશે નેચરલ ટેન્જન્ટ બરાબર। ચલો આ નેચરલ ટેન્જન્ટ કારણ કે આપણે 10ની વેલ્યુ શોધવી છે તો તમારે કઈ જગ્યાએ જવાનું છે તો અહીંયા 40માં અહીંયા 40માં બરાબર। ચલો 40માં જોઈએ તો પહેલી વેલ્યુ કેટલી છે 0.8391 છે કે નહીં 0.8391 આ પોઈન્ટ છે એનો મિનિંગ એવું છે કે 0 પોઈન્ટ એને કહી શકાય તો આ 40ની વેલ્યુ 0.8391 એવી જ રીતે હું કદાચ એમને તમને કહું કે 10 33 તો આ 33ની વેલ્યુ કેટલી થાય તો 0.6494 બરાબર। આ રીતે તમારે એની વેલ્યુ જોવાની છે ક્યાં જવાનું ફરી એકવાર રિપીટ કરું છું નેચરલ ટેન્જન્ટમાં બરાબર। કારણ કે 10 જોઈએ છે જો સાઇનની વેલ્યુ જોઈતી હોય તો નેચરલ સાઇનમાં જવાનું ક્લિયર। તો 0.8391
तो 100.8391 बराबर जवाब केटलो आवशे तो 100 / 0.8391 तो 119.175 एसी नी वेल्यू छे बराबर ने। तो एसी एटले के अहींया थी अहींया सुधीनु अंतर व्यक्ति थी मिनारा सुधीनु अंतर तमने 119.175 એટલે તમારે બુકની અંદર આન્સર તમને એપ્રોક્સિમેટ આપેલો છે 0.175 નીકાળ્યું છે અને એપ્રોક્સિમેટ 119 મીટર જેટલો તમને આન્સર આપેલો છે બરાબર। તો ઉદાહરણ આપણે 2.2 NCERTનો મેન ફંડા બરાબર કે કોઈ પણ એક્ઝામ્પલ એને એટલું ડિટેલમાં સમજાવશે કે જેની અંદરથી ટોટલી એ એક્ઝામ્પલ સમજ્યા પછી અને લખ્યા પછી તમારો એકદમ જે કન્સેપ્ટ હશે એ 100% ક્લિયર થઈ જશે એટલું ડિટેલની અંદર હશે દરેક વસ્તુ। તો ફરી એકવાર હું તમને એવું ઇન્સિસ્ટ કરીશ, આઈ ઇન્સિસ્ટ યુ ટુ રીડ ધ બુક ફર્સ્ટ, પણ તમારી જે બુક છે એને પહેલાં વાંચો, હું જે પણ તમને ભણાવું છું એની પહેલાં કોઈ પણ નોટ્સ પકડતા પહેલાં હું તો તમને એવું સજેસ્ટ કરું છું કે કોઈ પણ, ચલો મારી નોટ્સ તમે રિફર કરો છો ઇટ્સ ઓકે બરાબર, પરંતુ એની પહેલાં તમે બુક રિફર કરી છે, બુકના એક એક પોઈન્ટ બરાબર એક એક લાઇનને વાંચો, આ મંત્ર રાખજો તમે જ્યારે 12th સાયન્સ પાસ કરો ત્યાં સુધી, કોઈ પણ ચેપ્ટર ચાલે છે તો સૌથી પહેલાં તમારે બુક રીડ કરવી જોઈએ, બુક તમારી જોડે હોવી જોઈએ। બુક છે એને રીડ કઈ રીતે કરવાનું એ બી તમને સમજાવું કે આપણે લાઇન ટુ લાઇન વાંચીએ છીએ પછી આપણે એવું લાગે છે કે આ જે છે પોઈન્ટ એ MCQમાં પૂછાય એવો છે, તો યુઝ હાઇલાઇટર, હાઇલાઇટરનો યુઝ કરો અને એને હાઇલાઇટ કરો એ પોઈન્ટને બરાબર। એ કદાચ તમને 11th સાયન્સની પહેલી પરીક્ષામાં યુઝ નહીં થાય, બીજી પરીક્ષામાં નહીં થાય, ત્રીજી પરીક્ષામાં બી કદાચ ના થાય, પણ છેલ્લે તમારે JEE અને NEETની અંદર જ્યારે તમે વાંચતા હોય બરાબર ત્યારે તમને યુઝફુલ થઈ શકે। તો યુઝ હાઇલાઇટર એન્ડ યુઝ બુક ફર્સ્ટ બરાબર। તો આ આજનો મંત્ર છે આપણો। ચલો 2.3 તરફ આગળ વધીએ, ઉદાહરણ નંબર 2.3 પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બીથી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે તમને થીટા ઇઝ ઇક્વલ ટુ 1° અને 54 કળા બરાબર એ આપેલું છે 1° અને 54 કળા। હવે ખાસ સમજો, 1° છે બરાબર એના મિનિટ કેટલા થાય, હવે તમે જાણો છો તો પહેલાં તો જો અહીંયા ડિગ્રી છે ને મિનિટ છે એટલે બંને અલગ અલગ આપેલું છે, તો આપણે પહેલાં એને મિનિટમાં કન્વર્ટ કરીએ તો 1° એના મિનિટ કેટલા થાય 60 મિનિટ, અને ઓલરેડી 54 મિનિટ તો આપેલા જ છે, ચલો બંનેનો સરવાળો કરીએ એટલે 114 મિનિટ થયા। યાદ રાખો મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરીશું, રેડિયનમાં, તો 1 મિનિટના રેડિયન બરાબર 1 મિનિટના રેડિયન તમે જાણો છો, જો આ રહ્યા 2.9 × 10⁻⁴ રેડિયન ઓકે। તો થીટા ઇઝ ઇક્વલ ટુ 114 × 2.9 330.6 × 10⁻⁴ રેડિયન મળે છે। તો આપણી પાસે આ થીટાની વેલ્યુ આવી બરાબર। હવે આપણી જોડે સૂત્ર હતું કે થીટા ઇઝ ઇક્વલ ટુ D/D બરાબર ને, તો થીટા ઇઝ ઇક્વલ ટુ B/Dનો આપણે યુઝ કરીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ B/D। હવે આપણે શોધવાનું શું છે, તો કે ભાઈ પૃથ્વીનું અંતર, ચંદ્ર અને પૃથ્વીનું અંતર, તો પૃથ્વી ઉપરથી ચંદ્રને જો આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ એને ઓબ્ઝર્વિંગ કરીએ છીએ તો આપણે ડિસ્ટન્સ શોધવાનું થાય B/થીટા। હવે તમે કહેશો કે સર B, તો B તમને આપેલું છે, તો યસ શું આપેલું છે, પૃથ્વીનો વ્યાસ તમને આપેલો છે બરાબર, કેટલો છે 1.276
गुणिया 10^7 आने डायरेक्ट पण पृथ्वीना व्यास तरीके तमे याद राखजो, यूजफुल थशे आ, बराबर। तो 330.6 × 10⁻⁴ माटे डी बराबर, चलो आ बने आपणे भागाकार करिए तो 1.276 अने भाग्या 330.6 0.00385 3859 and 10⁻¹⁰ तो डी इज इक्वल टू 123 तो 3.859 123 3 पॉइंट तमे आ साइड खसेड़ो एटले शू थशे आनी अंदर घात माइनस थशे, बराबर। अहींया तमने डिस्टन्स जे आपेलू छे बराबर डी नी अंदर ए डिस्टन्स छे ए ऑलवेज आपणे केमां लईशुं मीटर नी अंदर, बराबर। पॉइंट पछीना जवाबनी अंदर थोड़ू आगा पाछू थाय तो टेन्शन लेवानुं नहीं, तमारो बुकनो जवाब तमने 3.84 आपेलो 85 नियर बाय ज छे, कोई चिंता करवानी जरूर नहीं, बराबर। बनी सके कि अहीं पॉइंट पछी मैं 3 वेल्यू लीधी होय तो पछी ए लोकोए कदाच 4 वेल्यू लईने 5 वेल्यू लईने कैलक्युलेशन कर्युं होय, बराबर। तो पॉइंट पछीनो पण अहीं 3.8 छे तो अहीं 4 पॉइंट के 5 पॉइंट ना बनवुं जोईए, जो अहीं 4 पॉइंट के 5 पॉइंट बने एनो मतलब तमे रॉन्ग छो, बराबर। 3.84 એટલે 3.8 એટલે લગભગ ઓલમોસ્ટ આપણે એને નિયર બાય છીએ। એક્ઝામ્પલ લઈએ બેટા 2.4, બરાબર। ચલો સૂર્યનો કોણીય વ્યાસ, હવે કોણીય વ્યાસ એટલે તમને ખબર છે શું આપેલો છે તમને, આલ્ફા। સૂર્યનો કોણીય વ્યાસ આલ્ફા તમને આપેલા છે 1920 સેકન્ડ તમને આપેલા છે, બરાબર। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે ડી પણ તમને આપેલું છે 1.496 × 10⁻¹ મીટર, બરાબર। તો સૂર્યનો વ્યાસ કેટલો થશે, સ્મોલ ડી યાદ કરો, આ ત્રણેયના સંબંધિત એક આપણી પાસે સૂત્ર હતું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી, એમાંથી ડી આપણે શોધવાના છે, બરાબર। આ સૂત્રનો ઉપયોગ કરીશું, પરંતુ અહીંયા તમને પેલા 1920 સેમાં આપેલા છે સેકન્ડમાં, તો સેકન્ડ ના ચાલે, આપણે ઓલવેઝ રેડિયનમાં જોઈએ। તો આગળ મેં તમને હમણાં જ વાત કરી કે આ બધા આગળના પરિણામ તમારે યાદ રાખવા પડશે, બરાબર ને। અને એક આપણે સ્વાધ્યાયના દાખલામાં પણ આની ચર્ચા કરેલી છે, તો બહુ ડિટેલમાં નહીં જઈએ। આ \{1920}, હું અહીંયા ડાયરેક્ટ લખીશ 4.85 × 10⁻⁶ રેડિયન, બરાબર। તો આલ્ફાની કિંમત છે, કેલ્સિયનો ઉપયોગ કરીએ ફરી એકવાર, \{1920} અને ગુણ્યા 4.85, બરાબર, એટલે 93.12 જેવો જવાબ આવશે રેડિયનમાં। આ છે આપણી આલ્ફા, સોરી 93.12 × 10⁻⁶ તો બાકી રહી ગઈ આપણી જોડે, હે ને। આ જોડે આપણી જોડે આલ્ફાની કિંમત મળી, ચલો આલ્ફાની કિંમત જે પણ મળે છે બરાબર એમાં આપણે ડી શોધવાના, તો ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડી થાય। આલ્ફાની કિંમત છે 9312 × 10⁻⁶ અને ડી કેપિટલ ડી એટલે 1.496 × 10⁻¹, બરાબર। માટે ડી બરાબર 9312 × 1.496, બરાબર। તો 1339 30.752 × 10⁻¹⁵ તો ડી ઇઝ ઇક્વલ ટુ 1.39 1234 4 ઘાતને આ સાઈડ લાવશો એટલે 10 ની કેટલી આવશે 9
અને જવાબ આવશે આપણે કેમાં મીટરમાં તો 1.39 ગુણ્યા 10^9 આપણે ચેક કરીએ આપણો જવાબ સાચો છે કે ખોટો છે યસ 1.39 તમને આપેલો છે 10^9 મીટર બરાબર તો આ રીતે તમારે ઉદાહરણના એક્ઝામ્પલ બરાબર ઉદાહરણ નંબર 2.5 તમને લોજિકલ આપેલું છે બરાબર ઉદાહરણ નંબર આપણે વાત કરીએ 2.6 ની બરાબર 2.5 તમને લોજિકલ આપેલું છે ઉદાહરણ નંબર 2.6 પણ લોજિકલ એક્ઝામ્પલ છે અને ઉદાહરણ નંબર 2.7 ઉદાહરણ નંબર 2.7 એને ખાસ હું એના પર ફોકસ કરીશ કારણ કે એની અંદર તમને જુદા જુદા સમય આપેલા છે તો હિન્ટ હું તમને આપું છું અહીંયા 2.63 આપેલા છે T2 એટલે 2.56 આપેલા છે T3 એટલે આપેલા છે 2.42 આપેલા છે આ બધા સેકન્ડમાં છે બરાબર પછી T4 કિંમત છે એની પાસે 2.71 છે બરાબર અને T5 છે એ આપણી જોડે કેટલા છે 2.80 છે બરાબર તો આ પાંચ વેલ્યુ તમને જે આપેલી છે પાંચે પાંચ વેલ્યુનો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં સરવાળો કરવાનો એટલે નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાની છે બોલો કઈ રીતે શોધશો તો મેં તમને કીધું હતું પાંચ અવલોકન આપેલા હોય તો પાંચેની પહેલાં એવરેજ લેવાની એટલે ટી મીન મળે તમને બરાબર ટી મીન મળે પછી Δt1 Δt2 Δt3 Δt4 અને Δt5 શોધવાના જો એમાં કોઈ કિંમત નેગેટિવ આવે તો એને શું કરવાની પોઝિટિવ બનાવવાની કારણ કે નિરપેક્ષ ત્રુટિ ક્યારેય પણ નેગેટિવ હોઈ શકે નહીં તો એને મોડમાં મૂકીને એને પોઝિટિવ બનાવી દો બરાબર પછી તમને જો ડેલ્ટાની કિંમત મળે પછી એની એવરેજ લેવાની એની સરેરાશ વેલ્યુ લેવાની જે Δa મીનના સ્વરૂપમાં એટલે કે અહીંયા Δt મીનના સ્વરૂપમાં મળે બરાબર પછી Δt મીન અને ટી મીન આ બંનેનો તમારે ગુણોત્તર કરવાનો એટલે તમને નિરપેક્ષ ત્રુટિ મળશે સોરી સાપેક્ષ ત્રુટિ મળશે અને સાપેક્ષ ત્રુટિ છે એને 100 વડે ગુણશો એટલે તમને પ્રતિશત ત્રુટિ મળશે બરાબર તો આખો એક્ઝામ્પલ તમને સરસ રીતે આપેલો પણ છે તમે રેફરન્સનો ઉપયોગ રેફરન્સ તરીકે બુકનો યુઝ કરી શકો છો બરાબર બાકી એના પછીના જે એક્ઝામ્પલ છે એ મેં તમને ગણવા માટે વાત કરી હતી એમાં ઉદાહરણ નંબર 2.10 હવે તમે ટ્રાય કરશો તો મને એવું લાગે છે કે એમાં પણ હિન્ટ આપેલી છે તો એ એક્ઝામ્પલ પણ તમારાથી હવે થઈ શકશે ઇનશોર્ટ આપણે બધા જ એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના સ્વાધ્યાયના દાખલાઓ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બરાબર તો આ બધા જ એક્ઝામ્પલ એક વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં ક્વેશ્ચન સાથે પહેલાં ક્વેશ્ચન પછી આન્સર એ રીતે લખવાની તમે ટ્રાય કરો બરાબર જેથી કરીને જ્યારે તમારે વાંચવાનું હોય તો ફરીથી અલગ અલગ પ્રકારના મટીરિયલ અને અલગ અલગ પ્રકારની નોટ્સની તમારે જરૂર પડે નહીં આપણું જે આપણે બુક બનાવીએ છીએ એ જ આપણી નોટ્સ તરીકે કામ આવે બરાબર એ રીતે તમારી નોટ્સ પ્રિપેર કરો અને ધીમે ધીમે કંઈક અલગ ટ્રાય કરો બરાબર કેવી રીતે અલગ તો અલગ એ રીતે કે ભાઈ ચલો આપણે અત્યાર સુધી એક પેનથી લખતા હતા તો હવે કોઈ બે હવે કોઈ તમે બે પેનથી ટ્રાય કરો લખવાની કે રકમ હું ઓલવેઝ લખીશ તો એ બ્લેક પેનથી લખીશ બરાબર અને એનો આન્સર લખીશ તો બ્લુ પેનથી લખીશ મેં જે પ્રમાણે આજે વાત કરી એ પ્રમાણે તમને કોઈ સારો વસ્તુ સરસ લાગે છે કે ચલો ભાઈ આ વસ્તુ 1 ડિગ્રી બરાબર 1 સેકન્ડ બરાબર આટલા રેડિયન થયા તો આ એક સારો ટોપિક થયો તો ત્યાં પણ તમે હાઇલાઇટર વાપરી શકો બરાબર તો આનાથી તમારું જે વર્કિંગ છે એ ઇફેક્ટિવ બનશે તમને કોઈ શું કહેવાય કે કોઈ બીજા તમારા ફ્રેન્ડ સર્કલ છે એની અંદર બી તમને નોટ્સ તમારી બધાને ગમશે એ લોકો ઘણીવાર તમને એવું પૂછતા હોય કે તારી નોટ મને આપજે ને બરાબર કેમ આપણી જ નોટ માગે છે કોમ બીજાની નોટ્સ નથી માંગતા બરાબર બીકોઝ યુ હેવ રિટન અ ડિફરન્ટ ફ્રોમ ધી અધર સ્ટુડન્ટ્સ તો આ બધી વસ્તુઓ બેટા બહુ મેટર કરતી હોય છે અને યુ આર અ સાયન્સ સ્ટુડન્ટ યુ આર નોટ અ ઓર્ડિનરી સ્ટુડન્ટ યુ આર નોટ અ ઓર્ડિનરી સ્ટુડન્ટ યુ આર અ સાયન્સ સ્ટુડન્ટ સો યુ હેવ ટુ બી ડિફરન્ટ ફ્રોમ ધી અધર પીપલ એન્ડ ધી અધર સ્ટુડન્ટ્સ યુ હેવ એઝ યુઅર ઓન પર્સનાલિટી તમારી કંઈક ને કંઈક અલગ તમારી પર્સનાલિટી હોવી જોઈએ કે જે આપણે હેલ્પફુલ થાય આપણી લાઈફની અંદર બરાબર તમે જોયું હશે ઓલવેઝ સાયન્સ સ્ટુડન્ટ હોય ને એનું થિંકિંગ પાવર જ અલગ હોય અને હું તમને મારા તરફથી તો એટલી શ્યોરિટી આપું છું અને ગેરંટી બી આપું છું ઇવન શ્યોરિટી નહીં ગેરંટી આપું છું
કે મારી સાથે તમે ભણશો એટલે તમારું લેવલ ઓફ આઈક્યુ તો હું એ ટાઈપનું લઈ જઈ, તમારું થિંકિંગ ઓફ પાવર આખું હું બદલી નાખીશ. તમને એવું થઈ જશે કે ભાઈ પાંચ કે ચાર પાંચ ચેપ્ટર પછી એવું તમને રિયલાઇઝ, તમારી જાતેથી અંદરથી તમને એવું રિયલાઇઝેશન થશે કે ના, મારું દસમા ધોરણ સુધીનું લેવલ આ હતું, મારો વિચારવાની શક્તિ આવી હતી અને અત્યારે મારી વિચારવાની શક્તિ છે ને આખી બદલાઈ ગઈ છે. બરાબર? તો આખું એક સરસ એ રીતનું હું તમને સ્ટ્રક્ચર એ રીતે, અને જેને સ્ટ્રક્ચર ઓફ થિંકિંગ કહેવાય, યોર થિંકિંગ પાવર. બરાબર? તો તમારો જે થિંકિંગ પાવર છે એને ટોટલી હું બદલી દઈશ, પણ સામે તમારે પણ મને એટલું જ આઉટપુટ આપવું પડશે. બરાબર? એટલે વર્ક હાર્ડ એન્ડ ઇવન આઈ એમ નોટ સેઈંગ વર્ક હાર્ડ બટ વર્ક સ્માર્ટ. બરાબર? સ્માર્ટલી વર્ક કરો અને સારું વર્ક કરો. ઓલવેઝ ગોડ વિથ યુ. બરાબર? તો આવી બધી વસ્તુઓ મેટર કરતી હોય છે લાઈફની અંદર, આ બધાને ઇગ્નોર ના કરો. બરાબર? એક વસ્તુ તો આપણે માઇન્ડની અંદર રાખવાનું કે આઈ એમ ડિફરન્ટ ફ્રોમ ધી અધર સ્ટુડન્ટ્સ. આઈ એમ ડિફરન્ટ ફ્રોમ ધી અધર સ્ટુડન્ટ્સ ને આઈ એમ ડિફરન્ટ, આઈ હેવ અ ડિફરન્ટ પર્સનાલિટી ફ્રોમ ધી અધર પીપલ. આ વસ્તુઓ ખાલી તમારી માઇન્ડની અંદર રાખશો ને તો બી તમને ઘણો બધો ફાયદો થશે તમારી લાઈફની અંદર. ઓકે? થેન્ક યુ વેરી મચ.